નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 18 એપ્રિલ 2020 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ. એ પહેલાં ગઈકાલે એટલે કે 17 તારીખના રોજ આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેમાં ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે. ખૂબ સારી રીતે આન્સર આપો છો મિત્રો. તમારી જે એક હેબિટ બની છે, ગુડ હેબિટ, ખૂબ જ સારામાં સારી હેબિટ બની છે કે હવે તો દરેક મિત્રો ફૂલ ડિટેલમાં આન્સર આપે છે. જો તમે આન્સર આપો છો નો મતલબ એ થયો કે તમે તમારી કેરિયર માટે એક તો સિરિયસનેસ દર્શાવો છો. ઇફ યુ સિરિયસ અબાઉટ યોર કેરિયર, આ વાક્ય તમે બિલકુલ યથાર્થ સાબિત કરવા કર્યું છે. અને જે મિત્રો હજુ નવા નવા જે મિત્રો જોડાય છે ચેનલમાં અથવા તો જે કમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે, એ મિત્રો પણ ધીમે ધીમે ઓબ્ઝર્વ કરીએ છીએ મિત્રો કે તમે જે કમેન્ટ કરો છો એ આખી ટીમ ઓબ્ઝર્વ કરે છે. હવે તમે જે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છો ડે બાય ડે, તો તેમાં ઘણા બધા મિત્રોએ રાઇટ આન્સર આપ્યા છે. ડોડિયા ધાર્મિક છે, ગુપ્તા કમલ કુમાર છે, અનિશા ચૌધરી છે, એ સિવાય અન્ય મિત્રો પટેલ વિમલ છે, કુંજડિયા કૃતિકા ડાભી અનિતા, દરેક મિત્રોએ ખૂબ સારી રીતે આન્સર આપ્યા છે. ગુજરાત રાજ્યનો આરોગ્ય મંત્રી કોણ છે? તો નીતિનભાઈ પટેલ, કે જે ડેપ્યુટી સીએમ તરીકે પણ છે. અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી તો કુમાર કાનાણી એ પણ છે. અને ગુજરાતના કૃષિ મંત્રી રણછોડભાઈ ફળદુ. હવે જો એમણે પટેલ વિમલે કુમારભાઈ કાનાણી નામ લખ્યું છે. હવે એનું કુમાર એમનું ઉપનામ છે, ઉપનામથી લોકો બોલાવે છે, પરંતુ એનું સાચું નામ છે કિશોરભાઈ. એ જ રીતે દરેક મિત્રોએ રાઇટ આન્સર આપ્યા છે. ચલો હવે આજના જે કરંટ અફેર્સ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ભારતના કયા રિસર્ચ સેન્ટરને કોરોનાનું વંશસૂત્ર એટલે કે જીનોમ શોધવામાં સફળતા મળી છે? કયું એક સેન્ટર છે કે જેને આ વંશ સૂત્ર એટલે કે જીનોમ શોધવામાં સફળતા મળી છે કોરોનાનું? તો આપણો આન્સર થશે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર. ચલો તેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોને COVID-19ની સંપૂર્ણ જીનોમ સિક્વન્સને જાણવામાં સફળતા મળી છે. જો હવે શું થશે કે હવે આપણને એક સફળતા એવી મળી છે કે આખું જીનોમ સિસ્ટમ આખી જોવા મળશે આપણને. તો આ જીનોમ સિસ્ટમના આધારે હવે એના પર કોઈ દવા બનાવવાની છે, કોઈ રસી બનાવવાની છે, તો એમાંથી શું થશે આપણને કે એમાંથી એક ખૂબ જ જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ આપણને મળી ગઈ છે. એટલે કે આ શોધ એ કોરોના વાયરસનું મૂળ શોધી અને તેની અસર કરતી દવા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી બનશે. જો મિત્રો એ પણ યાદ રાખજો કે આ એકમાત્ર એવી સંસ્થા છે આપણી ગુજરાતની સંસ્થા કે આ એક પ્રયોગશાળા કે જેને આ પ્રકારની સફળતા મળી હોય, એટલે આપણા માટે ગુજરાતની દ્રષ્ટિએ એક આ સારામાં સારી બાબત કહેવાશે અને એક્ઝામની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો ટોપિક બની રહે છે. જીનોમ જે છે તે એટલે શું? જીનોમ તો કોઈ પણ જીવતંત્રના ડીએનએમાં હાજર રહેલ બધા જ જનીનોના ક્રમને જીનોમ કહેવાય છે. હવે જીનોમનો જે અભ્યાસ છે, જીનોમનો અભ્યાસ તેને શું કહેવાય છે, એ પણ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. તો તેને જીનોમિક્સ કહેવાય છે. જીનોમિક્સ કહેવામાં આવે છે. આઈસીએમઆરના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કઈ પ્રજાતિમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે? અહીંયા જે ઓપ્શન આપવામાં આવ્યો છે તેમાંથી કઈ એક પ્રજાતિ છે કે જેમાં આ પ્રકારના વાયરસ જોવા મળ્યા છે? આવો રિપોર્ટ કોણે આપ્યો છે? તો આઈસીએમઆર. તો આપણો આન્સર છે ચામાચીડિયું. ચામાચીડિયું આપ જોઈ શકો છો કે ચામાચીડિયામાંથી આ પ્રકારના અમુક પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. આઈસીએમઆરના રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ ભારતમાં ચામાચીડીના 2 પ્રજાતિમાં કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગેનો માહિતી આપી છે અને તેને નામ કયું આપવામાં આવ્યું છે, તો એ પણ આપણે યાદ રાખીશું કે તેને કયું નામ આપવામાં આવ્યું છે. બેટ કોરોના અથવા તો BTCOV, બેટ કોરોના એટલે કે ચામાચીડીના સાથે સંકળાયેલો વાયરસ, એ પ્રકારનો આ એટલે કે બેટ કોરોના વાયરસ, જેને શોર્ટમાં BTCOV તરીકે પણ ઓળખાવાય છે. આઈસીએમઆરના કહેવા મુજબ ચામાચીડિયાથી માનવમાં આ વાયરસનું સંક્રમણ થતું નથી, એટલે કે વાયરસ જે છે એ ચામાચીડિયામાંથી માનવીમાં આવે છે આ પ્રકારનું કોઈ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો મિત્રો એ પહેલાં પણ આપણે એકવાર વાત ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે પેંગોલિન્સને વિશે પણ એક રિપોર્ટ આવ્યો હતો કે પેંગોલિન્સના લીધે આ વાયરસ ફેલાયો છે. તો આ અગાઉ વર્લ્ડ રિપોર્ટ પણ એક આવ્યો હતો, તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે પેંગોલિન્સ દ્વારા કોરોના વાયરસ ફેલાય છે, એ વાત બિલકુલ તથ્ય નથી. એટલે એને નકારી કાઢી છે કે આ વાત બિલકુલ યોગ્ય નથી. DRDL દ્વારા કોરોનાગ્રસ્ત વ્યક્તિના નમૂના લેવા કઈ લેબનું નિર્માણ કરવામાં આવ્યું? એક લેબ બનાવવામાં આવી છે, તે કોના દ્વારા બનાવે છે? DRDL દ્વારા બનાવવામાં આવી છે.
તેનું નામ કયું છે? તો આપણો આન્સર છે COVSACK, કોસેક્સ. જો આ પ્રકારની મિત્રો જુઓ કે અહીંયા એક બિગ ઇમેજ બતાવી છે, એક ફૂલ ઇમેજ અને એક થોડી ડિટેલની ઇમેજ બતાવી છે. અહીંયા બે ગ્લોવ્સ છે એટલે કે બે હાથ છે, અને ડૉક્ટર છે એ અંદર કેબિનની અંદર બેઠા છે, લેબની અંદર, અને પેશન્ટ અહીંયા ઊભા છે. તો જો પહેલાં પણ આપણે આ પ્રકારની એક લેબ જોઈ ચૂક્યા હતા. હવે અહીંયા થોડુંક એડવાન્સ ટેકનોલોજી શું બનાવ્યું છે? તો એડવાન્સ ફ્યુચર્સ કયા છે કે આખો જે કેબિન છે, આ લેબ જોઈ રહ્યા છો કાચની અંદરનો પહેલો પાર્ટ છે તે. હવે અહીંયા પેશન્ટ ઊભા હશે. હવે જેવો પેશન્ટનું જે એની લેબોરેટરી અથવા તેની જે કંઈ પણ તપાસ પૂરી થશે, એટલે આખું જ આ કેબિનમાં, આ ઓફિસમાં, એક પ્રકારની ઓફિસ જ આપણે કહીએ છીએ, તો લેબમાં આખું સેનિટાઈઝ થઈ જશે. ઇવન કે ગ્લોવ્સ સહિત સંપૂર્ણ આખું જ આખી લેબ છે એ લેબ સેનિટાઈઝ થઈ જશે, એટલે કે સંક્રમણની શક્યતા એકદમ ઝીરો થઈ જાય છે. DRDL જેનું પૂર્ણ શું થાય છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી. જો આ લેબોરેટરી છે એ કોના અંડરમાં આવે છે? તો DRDOના અંડરમાં જ આવે છે, પણ આપણે યાદ રાખીશું DRDOના અંડરમાં આવે છે. એ શંકાસ્પદ સંક્રમણ દર્દીઓના COVID-19 નમૂના લેવા હેલ્થ કેર કર્મચારીઓ માટે કોસેક્સ લેબોરેટરીનું નિર્માણ કર્યું છે. હવે આ નિર્માણ કર્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? આપણે ખાસ યાદ રાખીશું DRDL દ્વારા, કે જે DRDOના અંતર્ગતની છે. હવે હેલ્થ વર્કર, આપણે હમણાં જોયું કે આગળની સ્લાઇડમાં કે જે ગ્લોવ્સ છે એ ગ્લોવ્સ પણ સેનિટાઈઝ થઈ જશે, અને દરેક વસ્તુ સંક્રમણ થઈ, એટલે કે ઓટોમેટિક ડિસઇન્ફેક્ટેડ થઈ જશે, કારણ કે સ્પ્રે થશે, સેનિટાઈઝ થઈ જશે, એટલે એકદમ ક્લીન થઈ જશે. દર્દી દ્વારા કોસેક્સ છોડ્યા પછી લેબમાં ચારે બાજુ નોઝલ સ્પ્રે દ્વારા 70 સેકન્ડના સમયગાળા દરમિયાન જંતુનાશક દવાનો છંટકાવ થઈ જાય છે. હવે જો પેશન્ટ કોઈ આવે છે, પેશન્ટ આવે છે ત્યાંથી એનો સેમ્પલ લેવાય છે, અને જંતુનાશક દવાનો છંટકાવ થઈ જશે, એટલે કે 70 સેકન્ડનો જંતુનાશક દવાનો છંટકાવ થશે. આ સંપૂર્ણ આપણે સમયગાળો જોઈએ ને તો અંદાજે 2 મિનિટનો સમયગાળો લાગે છે, એટલે કે એકદમ થોડી સ્પીડ પણ અહીંયા મળશે. DRDLનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? DRDLનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હૈદરાબાદ આવેલું છે, અને તેના ચેરમેન કોણ છે અત્યારે? ડિરેક્ટર ડૉક્ટર અનિલ કુમાર સિંહ તેના ડિરેક્ટર છે. યસ બેંકે કઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સાથેના કરારને વધુ 5 વર્ષ સુધી લંબાવ્યો? વધુ 5 વર્ષ સુધી લંબાવ્યો, એનો મતલબ કે ઓલરેડી પહેલા કરાર તો ચાલુ જ હતો, હવે એ કરાર પૂર્ણ થવાના સમય પર હશે અને એને લંબાવી દેવામાં આવ્યો છે. તો આપણો આન્સર છે યસ બેંક અને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ. આપ જોઈ શકો છો યસ બેંક અને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનો કરાર 5 વર્ષ સુધી લંબાવ્યો છે. મિત્રો તમને બીજું પણ જણાવીશ કે હાલમાં જે હેલ્થ આપણે કોઈ પોલિસી લીધી હશે, ઇન્સ્યોરન્સ પોલિસી અથવા તો જનરલ પોલિસી, કોઈ વ્હીકલની કે કોઈ પણ રીતે, તો હવે એને 15 મે સુધી એની રિન્યુઅલની ડેટ વધારી દેવામાં આવી છે. આ કરાર એ વર્ષ 2005 થી 15 વર્ષ માટે કરાયો હતો અને વધુ 5 વર્ષ સુધી તેને લંબાવાયો છે, એટલે કે 2005 થી 15 વર્ષ માટે, એટલે 2020 સુધી હતો, હવે એને 5 વર્ષ સુધી લંબાવ્યો, એટલે કે 2025 સુધી એને કરવામાં આવ્યો છે. હવે શું થશે? તો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની જે પોલિસી છે તે યસ બેંકના માધ્યમથી પણ વેચવામાં આવશે. યસ બેંક અને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ 2020ના વર્ષને યર ઓફ કસ્ટમર્સ તરીકે ઉજવણી કરશે. યસ બેંકના MD અને CEO કોણ છે? તો પ્રશાંત કુમાર, અને સેમ એજ નામ પરથી પ્રશાંત ત્રિપાઠી, કે જે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના CEO છે. મિત્રો અહીંયા યાદ રાખજો, બંને પ્રશાંત છે, એક પ્રશાંત કુમાર છે યસ બેંકમાં, અને લાઈફ ઇન્સ્યોરન્સમાં એટલે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રશાંત ત્રિપાઠી છે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કોમિક પાઠ્યપુસ્તકોનું ડિજિટલ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું? હવે અહીંયા જે પાઠ્યપુસ્તકો છે એને ડિજિટલાઇઝ રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં? તો મણિપુર રાજ્યમાં. મણિપુર રાજ્યએ આ પ્રકારની શરૂઆત કરી છે. મણિપુર રાજ્ય શિક્ષા વિભાગ દ્વારા ધોરણ 3 થી 5ના ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી વિષય માટે ઈ કોમિક પાઠ્યપુસ્તકો લોન્ચ કર્યા છે. હવે હેતુ આપણે ઓલરેડી આપણે જાણતા જશું કે હેતુ શું. તો હાલમાં જો COVID-19 મહામારીને કારણે લોકડાઉન છે, તો વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે. હાલમાં 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ માટે જ અમલ છે, પણ ઇન ફ્યુચર નજીકના સમયમાં અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મણિપુરના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી છે NBIREN SINGH, અને તેનું રાજધાની કઈ છે? ઇમ્ફાલ. મિત્રો હવે 7 સિસ્ટરની રાજધાની કેપિટલ કયું છે એ આપણે દરેક મિત્રોને ખબર હોવી જોઈએ. જ્યારે ગવર્નર કોણ છે? ગવર્નર નઝમા હેપતુલ્લા. ભારતના વિદેશ મંત્રાલયે કયા સંગઠનને COVID-19 પર ટ્રેનિંગ પ્રોગ્રામ આપવાની જાહેરાત કરી? જો ટ્રેનિંગ પ્રોગ્રામ આપશે કોણ દ્વારા, કોના દ્વારા આપવામાં આવશે? ભારત વિદેશ મંત્રાલય દ્વારા આ એક પ્રકારની એક શરૂઆત કરવામાં જાહેરાત કરવામાં આવી છે.
क्या संगठन ने आपवामां आवशे? तो आप सार्क SAARC सार्क संगठन ने आपवामां आवशे। एटले के सार्क आपणुं जे एक संगठन छे तेमने आ ट्रेनिंग आपवामां आवशे। ભારતના વિદેશ મંત્રાલયે COVID-19 પર સાર્ક સંગઠનના દેશોને ટ્રેનિંગ પ્રોગ્રામની જાહેરાત કરી છે। મિત્રો, સાર્ક સંગઠન તો સાર્ક દેશો એટલે કે સાર્કનું પૂરું નામ શું થશે? હવે એનું જે દેશોના હું નામ આપીશ તો તમને એમાંથી ઓલરેડી એનું પૂરું નામ યાદ આવી જશે, બટ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે સાર્ક દેશો છે તે સાર્કનું પૂરું નામ શું થાય છે અને સાર્ક દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે। આ ટ્રેનિંગ પ્રોગ્રામ ભારત સરકારના ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ અંતર્ગત થશે। હવે ટ્રેનિંગની શરૂઆત ક્યારે થઈ છે? તો ગઈકાલથી થઈ ચૂકી છે, 17 એપ્રિલથી। 17 એપ્રિલથી આ ટ્રેનિંગ શરૂ થઈ ચૂકી છે, કારણ કે આગળની સ્લાઇડમાં આપણે જોયું કે જો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે એક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું। ક્યારે સંબોધન કર્યું હતું? સાર્ક દેશોના પ્રતિનિધિઓને 15 માર્ચ 2020। અને એ શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો એના એક મહિના પછીથી, એટલે કે 17 એપ્રિલથી। હવે જો જ્યારે આ પ્રકારની એક આ 15 માર્ચ જ્યારે આ પ્રકારની એક સંબોધન કર્યું હતું ત્યારે શું કરવામાં આવ્યું હતું? એક COVID-19 માટે એક કોમન પ્લેટફોર્મ બનાવવાની પણ જાહેરાત કરી હતી જ્યારે આ કોન્ફરન્સ યોજાઈ હતી એ સમય દરમિયાન। પ્રવાસીઓના બ્લડ સેમ્પલના રેપિડ ટેસ્ટ કરનારી પ્રથમ એરલાઇન્સ કંપની કઈ બની? પ્રથમ એરલાઇન્સ એવી બની કે પ્રવાસીઓનો રેપિડ ટેસ્ટ કરનારી પ્રથમ એરલાઇન્સ, તો અમીરાત એરલાઇન્સ એ ક્યાંની છે? દુબઈની અમીરાત એરલાઇન્સ તેમણે આ પ્રકારની શરૂઆત કરી છે। દુબઈની અમીરાત એરલાઇન તેમના પ્રવાસીઓને વિમાનમાં સવાર થતા પહેલા COVID-19 રેપિડ ટેસ્ટ કરાવનારી દુનિયાની પ્રથમ એરલાઇન્સ બની છે। હવે જો 15 એપ્રિલના રોજ, એટલે કે 15 એપ્રિલ 2020ના રોજ દુબઈથી જે પોતપોતાના હોમ વતનમાં જવાના હોય, એટલે કે પોતાના સ્વદેશ પરત જતા હોય એવા વ્યક્તિઓ એરલાઇન્સમાં પ્રવેશ કરે એ પહેલાં જ એમને બ્લડના સેમ્પલ લેવાયા અને 10 મિનિટનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા અને આ પ્રકારે આ પ્રથમ એરલાઇન્સ બની। UAEનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ આરબ અમીરાત। એની રાજધાની કઈ છે? કેપિટલ છે અબુધાબી। પોકર સ્ટાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવાયા? પોકર સ્ટાર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર MS ધોનીને બનાવાયા છે। MS ધોની। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોકર સ્ટાર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાય છે। એ પહેલાં કોણ હતું? તો એ પહેલાં હતા આપણા એક અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, એ બ્રાન્ડ એમ્બેસેડર પહેલાં રહી ચૂક્યા છે। મિત્રો, આપ આગની સ્લાઇડ જોઈને આપણને ઓલરેડી ખબર જ હશે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોના ફેન પણ હશે કે આ સેના માટેની છે આ પોકર સ્ટાર? એ ઓનલાઈન પ્લે કાર્ડ માટેની છે, બટ આપણે એઝ એ વિદ્યાર્થી તરીકે એનાથી દૂર રહેવું જોઈએ। તાજેતરમાં કેર રેટિંગ્સ એજન્સીના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કેર રેટિંગ્સ એજન્સીના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય મહાજનની નિમણૂક કરવામાં આવી છે। મિત્રો, અહીંયા જુઓ, ઓપ્શન 2 મૂકવામાં આવે છે, અજય મહાજન અને અજય કુમાર। તો ઘણી વખત આપણે એવું આપણને એટલું યાદ હોય કે અજય આવું આપણે ગોખી રાખ્યું હોય, બટ અજય કુમાર કે અજય મહાજન ત્યારે થોડું કન્ફ્યુઝન થતું હોય, તો આપણે ખાસ યાદ રાખીશું અજય મહાજન। હવે આ અજય મહાજન છે એની નિમણૂક કરવામાં આવી અને કેર રેટિંગ એજન્સીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તેની નિમણૂક કરવામાં આવતી હોય છે। પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિનીત અરોરા। આપ જોઈ શકો છો વિનીત અરોરા એમને પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO તરીકે નિમણૂક આપવામાં આવી છે, એટલે આપણો આન્સર હશે વિનીત અરોરા। પેટીએમએ વિનીત અરોરાને પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સના નવા MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે। એ અગાઉ તેઓ એજન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના MD અને CEO તરીકે પણ રહી ચૂક્યા છે। પેટીએમ પેમેન્ટ બેંક વિશે વાત કરીએ તો MD અને CEO સતીશ કુમાર ગુપ્તા છે। મિત્રો, અહીંયા જુઓ, આપણે વાત કરી હતા પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સની, અને પેટીએમ પેમેન્ટ્સ બેંકની વાત કરીએ તો એના MD અને CEO છે સતીશ કુમાર ગુપ્તા। સ્થાપના ઓગસ્ટ 2010માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર છે નોઈડા, ઉત્તર પ્રદેશ। સંસ્થાપક વિજય શેખર વર્મા। હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ, 18 એપ્રિલ 2020ના રોજનું ફેક્ટ્સ ફટાફટ જોઈએ। યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું 44મું સત્ર જે હાલમાં સ્થગિત કરવામાં આવ્યું છે કારણ કે કોરોના ઇફેક્ટ। આરોગ્ય સેતુ એપ માત્ર 13 દિવસમાં 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી, જો 5 કરોડ વખત ડાઉનલોડ થઈ છે કઈ એપ? આરોગ્ય સેતુ એપ માત્ર કેટલા દિવસમાં? 13 દિવસમાં। મિત્રો, તમે આ એપ ડાઉનલોડ કરી કે કેમ
આ એપ ડાઉનલોડ કરી છે તમે આરોગ્ય સેતુ એપ? જો ન કરી હોય તો આજે ડાઉનલોડ કરી લો, બીકોઝ એના ફાયદા આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં પણ વાત કરી ચૂક્યા છીએ. પ્રખ્યાત અભિનેતા રણજીત ચૌધરીનું અવસાન થયું છે. 16 એપ્રિલ 1853 ના રોજ શરૂ થયેલ ભારતીય રેલવેને 167 વર્ષ પૂર્ણ થયા. જો અહીંયા આપણે ભારતીય રેલવે અથવા તો એવું કહી શકીએ કે રેલવેને 167 યર પૂરા થયા. ચલો મિત્રો, ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી, કયા સ્ટેશનથી કયા સ્ટેશન વચ્ચે, અને આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણને ગુજરાતના એઝ એ ગુજરાતી તરીકે પણ ખબર હોય છે કે જો ભારતમાં ક્યારે થઈ હતી અને ગુજરાતમાં ક્યારે શરૂઆત થઈ હતી, કયા સ્ટેશનથી કયા સ્ટેશન વચ્ચે, તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. અટીરા અને ડીઆરડીઓએ સાથે મળી N99 માસ્કનું કાપડ બનાવ્યું. જો મિત્રો અહીંયા યાદ રાખજો, N99 માસ્ક છે, N95 નહીં, N99 માસ્કનું કાપડ બનાવ્યું અને 5 લાખ માસ્ક બનાવાશે. N95 નો મતલબ શું થાય છે? N95 તો 95% બેક્ટેરિયાથી રહિત છે, એટલે કે એમાં 95% સિક્યોરિટી મળે છે. N99 નો મતલબ શું થયો કે 99% એમાં સિક્યોરિટી મળે છે, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા વાયરસ એમાંથી આરપાર જઈ શકતા નથી. કોણે બનાવ્યું છે? ડીઆરડીઓ અને અટીરાએ મળીને. ચલો મિત્રો, ડીઆરડીઓનું નામ તો આપણને બધાને ખબર છે, અટીરા વિશે તમારે એનું પૂરું નામ લખવાનું છે. એને સ્થાપક કોણ છે, સ્થાપના કોણે કરી હતી અને આ ક્યાં આવેલું છે, અટીરા સેન્ટર ક્યાં આવેલું છે, તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે. 60 વર્ષમાં પ્રથમ વખત એવું બનશે કે એશિયાનો જીડીપી ગ્રોથ 0% રહે તેવી શક્યતા છે. એવું કોણે કહ્યું છે? IMF ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એવું જણાવ્યું છે કે 60 વર્ષના ઇતિહાસમાં એવું બનશે કે એશિયાનો ગ્રોથ, જીડીપી ગ્રોથ છે એ 0% રહેવાની શક્યતા છે. અહીંયા પ્રોબેબિલિટી બતાવવામાં આવી છે. મિત્રો, આપણે ફરીથી યાદ કરાવીશ કે બુકબર્ડની જે મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે તે 3 અલગ અલગ રીતે વધારે તમારે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો છે. કઈ રીતે? તો એક તો લાઈફ ટાઈમ વેલિડિટી છે, એ સિવાય લોકડાઉન કોર્સ પણ મૂકવામાં આવ્યો છે, અને ત્રીજું ફાયદો અથવા તો ત્રીજું એક સારો પોઈન્ટ કહી શકાય કે જે પણ કોર્સ પરચેસ કર્યો છે તેમાં વધારો થયો છે, વેલિડિટીમાં વધારો થઈ ચૂક્યો છે. જે હવે તમે પરચેસ કરો છો તો પણ અમલી છે અને ઓલરેડી જેને પરચેસ કરી ચૂક્યા છે એમને પણ આ લાભ મળ્યો છે. જો મિત્રો હજુ પણ તમે અમારી મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી બુકબર્ડની મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેમાં તમને ડેઈલી કરંટ અફેર્સના ટોપિક્સ જોવા મળે છે. એ સિવાય ઘણા બધા સ્લાઇડ પણ જોવા મળશે, જેમાં તમે ક્વેશ્ચન આન્સર પણ એટેમ્પ કરી શકો છો અને તમારું સ્વ મૂલ્યાંકન પણ કરી શકો છો. જ્યારે કોઈ કોર્સ પરચેસ કરો છો તો બુકબર્ડ 10 પ્રોમો કોડ ઉપયોગ કરવાથી તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. હવે તમે લાઈફ ટાઈમ વેલિડિટીનો કોર્સ પણ પરચેસ કરી શકો છો. લોકડાઉનનો કોર્સ છે એ 60 દિવસનો છે, 2 મંથ, તો એ કોર્સ પણ તમે પરચેસ કરી શકો છો. અને બિન સચિવાલયની સ્પેશિયલ બેચ છે એ પણ તમે પરચેસ કરી શકો, અથવા તો સબ્જેક્ટ વાઇઝ પણ અહીંયા સિલેબસ મૂકવામાં આવ્યો છે તે પણ તમે પરચેસ કરી શકો છો. તો મિત્રો, આ હતા 18 એપ્રિલ 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર્સ.